નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતોએ પોતાની જમીન આપી હતી, જે બાદ સરકાર પાસે વળતર મેળવ્યું છે. ત્યારે કેટલાક ભૂમાફિયાઓએ જમીન સંપાદન અંતર્ગત ખોટા દસ્તાવેજો અને ખાતેદારો ઉભા કરીને વળતર મેળવ્યું હોવાનો રાવ ઉઠી હતી, જેની ફરિયાદો સીધી ગાંધીનગર થતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે મહેસૂલ મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, જેને લઈને આ તમામને ઝડપી પાડવા SIT ની રચના કરવામાં આવી છે. નવસારી પોલીસે આ સમગ્ર મામલે અરજી લેવા માટે પોતાના દ્વારા ખુલ્લા કરતા આ સમગ્ર પ્રકરણમાં અત્યારે સુધી કુલ 17 અરજીઓ આવી છે, જેમાં ખોટા પાવર ઓફ એટર્ની દસ્તાવેજો અને અન્ય કાગળ ઉભા કરીને ખાતેદાર બની પૈસા ઉપાડ્યા હોય તેવી હકીકત સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં રેન્જ IG ની ટીમ દ્વારા કેટલાક ભૂમાફિયાઓએ ઝડપી પાડ્યા અને હજુ અનેકને શોધખોળ શરૂ છે. મહેસૂલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તત્વો સામે સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જેને લઈને અત્યાર સુધી કુલ 2 SIT ની રચના કરવામાં આવી છે, જેમાં 1 રેન્જ IG ની ટીમ તપાસ કરશે. નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. આ બંને ટીમોનું મોનિટરિંગ નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર પ્રકરણની માહિતી આપવા માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી SP ની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.